નેશન આણંદ સત્યની સાથે. ખેડા જિલ્લાના ડાકોર ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ નંબર 155 દ્વારા પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 11 દુલ્હા દુલ્હનોએ ભાગ લીધો હતો, તેમજ 11 દુલ્હા દુલ્હનોના નિકાહ માટે પીરે તરીકા સૈયદ મુસ્તાક અલી બાપુ, મોલાના મુનાજીર હુસેન, મોલાના ઉસ્માન ગની વોહરા, વીરપુરવાળા નસરુદ્દીન બાપુ દ્વારા નિકાહ પડાવવામાં આવ્યા હતા. પ્રથમ શાદી કાર્યક્રમમાં દરેક કપલને તિજોરી, પલંગ, વાસણ જેવી ઘરવખરીનો તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના પુત્ર દેવરાજસિંહ પરમાર, સૈયદ કાદરી કલંદર બાવા પાલીવારા, રાજુભાઈ પટેલ, મહંત દીપ જનકકુમાર, હાજી શકીલભાઈ શાહવારા સેવાલિયાવાળા, હાજી સલીમભાઈ મહેમદાવાદ વાળા, મધ્ય ગુજરાત સેવા સમાજ પ્રેસિડેન્ટના જિયાઉદ્દીન વોહરા, ડાકોર પાલિકાના અગ્રણીઓ, હાલ નગરપાલિકાના પ્રમુખ વિકાસ પટેલ, ડોક્ટર હરેન્દ્ર પંડ્યા, હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી આજના શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોરના પ્રથમ સમૂહ શાદી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના ડાકોર બ્રાન્ચ નંબર 155ના તમામ હોદ્દેદારો દ્વારા આજના સમૂહ શાદી કાર્યક્રમમાં ભાગ લેનાર દાતાઓ તેમજ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓનું આજના પ્રથમ સમૂહ શાદીના કાર્યક્રમને બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો. હું ઇરફાન વોરા ડાકોર, આજે સમૂહલગ્ન શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ નંબર 155 દ્વારા પ્રથમ સમૂહ શાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં 11 જોડાએ ભાગ લીધો હતો અને મુખ્ય મહેમાન તરીકે પીરે તરીકત સૈયદ કલંદર સાહેબ બાપુ, માન્ય ધારાસભ્યો શ્રી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહીંયા ડાકોર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ નંબર 155ના તમામ સભ્યો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ રાત દિવસ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે બદલ અહીંયા તમામ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના સભ્યોનું હું આભાર વ્યક્ત કરું છું. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.